આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ફરી દેશની અંદર લોકડાઉન લાગવાની સ્થિતિ આવી ગઈ છે. તો મિત્રો, આજે સૌથી મોટો નિર્ણય લેવામાં આવશે અને સાથે જ નવા એજન્ડા તૈયાર કરવામાં આવશે. તો મિત્રો, આજના વિડીયોની અંદર સંપૂર્ણ જાણકારી જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક શેર જરૂર કરજો, જેથી આવનારી કોઈપણ વિગત હોય તો તમે જાણી શકો. તો ચલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરી દેશભરમાં કોરોનાનો હાહાકાર મચાવી રહ્યો છે. રોજના કેસ સંખ્યા 2 લાખ સુધી પહોંચવા આવી છે. તો દેશમાં કોરોનાને વધતા જતા કેસને લઈને દેશમાં ફરી એક વખત લોકડાઉન લાગવામાં આવે એવી અટકળો વહેતી થઈ રહી છે. તો આજે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમામ રાજ્યોના રાજ્યપાલ સાથે સંવાદ કરશે. તો ઉપમુખ્યમંત્રી વેંકૈયા નાયડુ પણ આ બેઠકમાં ભાગ લેશે. તો તમામ રાજ્યોના રાજ્યપાલ સાથે પ્રધાનમંત્રી આ બેઠકમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તો કારણ કે ન માત્ર મહારાષ્ટ્ર પણ ઘણા રાજ્યોમાં પણ કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તો સાંજે 6:30 વાગે આ બેઠક યોજવામાં આવે છે. તો મિત્રો, આ પહેલાં 8 એપ્રિલ પીએમ મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી, જેમાં મોદીએ કહ્યું હતું કે અમુક લોકોની લાપરવાહી અને પ્રશાસનની નિષ્ઠાતા કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે. તો સાથે જ તમામ રાજ્યોના રાજ્યપાલોને પણ કોરોના વિરુદ્ધ અભિયાન જોડાવવામાં કહ્યું છે. તો દેશમાં કોરોના વાયરસની બીજી લહેર બની તૂટી છે, જેની સ્પીડ સાથે દેશના કોરોનાના આંકડા વધી રહ્યા છે. તેના પરથી લાગે છે કે થોડા જ દિવસોમાં કોરોનાની દૈનિક કેસ સંખ્યા કે 2 લાખને પાર પહોંચી શકે છે. તો છેલ્લા 24 કલાકમાં આંકડા જોઈએ તો 1.84 લાખ વધારે નવા કેસો આવ્યા છે અને 1000થી વધુ લોકો દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. તો મિત્રો, આપણે વાત કરીએ કે દેશની અંદર શું છે કોરોનાની સ્થિતિ. તો સ્વાસ્થ્ય મંત્રાલયે તાજા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1,84,372 નવા કેસો નોંધાયા છે. તો 1,027 લોકોના મોત થયા છે, જો કે 82,349 લોકો ઠીક પણ થયા છે. તો કુલ કેસ આંકડો આપણે જોઈએ તો 38,73,825. જો ડિસ્ચાર્જની વાત કરીએ તો 23,36,036 કેસો છે. કુલ એક્ટિવ કેસોની વાત કરીએ તો 13,65,704. કુલ મોત સંખ્યાની વાત કરીએ તો 1,72,085ના મોત થયા છે. તો 11 કરોડથી વધારે રસી અપાઈ છે. તો દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું. કોરોના દર્દીઓની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. તો અત્યાર સુધી 11,11,79,578 ડોઝ આપવામાં આવી ગયા છે. તો મિત્રો, આપણે જાણીએ કે દેશમાં છેલ્લા 9 દિવસની અંદર નોંધાયેલા કેસો, તો મિત્રો 13 એપ્રિલે તમે જોઈ શકો છો 1,61,736 કેસો નોંધાયા છે. તો મિત્રો, આપણે જોઈ શકીએ 5 એપ્રિલથી લઈને 13 એપ્રિલ સુધીના જે નવા કેસો છે એની સંપૂર્ણ માહિતી તમને અહીંયા જોવા મળી છે.